બાળકો ચાલો ભાઈ બધાને મજા આવી ને ચિત્ર જોઈને આલ્ફાબેટ લખવાની ચિત્રો દોર્યા હે સરસ મજાના દોર્યા ને એવા તમને બીજા પણ આવડતા હોય તો પણ દોરી દોરી એને આલ્ફાબેટ સામે લખવાના બરાબર તો તમને વધુ પ્રેક્ટિસ પણ થશે ઘરમાં કોઈને દોરતા આવડતું હોય તો હો તો આજે આપણે શું કરીશું જેમ તમે ગણિતમાં પછીનો આલ્ફાબેટ લખો છો કે ત્રણ તો ત્રણ પછી શું આવે તો શું લખો છો ચાર બરાબર હવે સાત પછી શું આવે તો શું કહો છો આઠ ખરો છો ને ગણિતમાં કે આપણે પછીની સંખ્યા લખો હવે આપણે ગુજરાતીમાં પણ એવું કરીએ છીએ કે ચલો ગ પછી શું આવે ગણપતિના ગ પછી તો ઘરનો ગ પછી ટપાલીનો ટ તો ટ પછી શું આવે ઠ મ તો મ પછી શું આવે ય કરીએ છીએ ને ગુજરાતીમાં પણ આપણે પછીની મૂળાક્ષર લખીએ છીએ તો એવી રીતે આપણે અંગ્રેજીમાં પણ પછીનો આલ્ફાબેટ લખવાનો છે જેમ ગણિતમાં તમે એના પછી શું આવે ગુજરાતીમાં પણ કક્કામાં તમે પાછળ કયો મૂળાક્ષર આવે એ લખીએ છીએ એવી જ રીતે અંગ્રેજીમાં પણ તમે આલ્ફાબેટ એ પછી શું હોય પછી એલ પછી શું હોય બરાબર ને તો એવી રીતે આપણે અંગ્રેજીમાં આજે પછીનો આલ્ફાબેટ લખવાનો છે તો પહેલા હું અહીંયા આલ્ફાબેટ લખું છું તો ધ્યાન રાખજો પછી આપણે જવાબ લખીશું તમારે ચાર લીટીમાં જ એ લખવાનું છે હો અક્ષરો હું અહીંયા ચાર લીટી નથી દોરતી અત્યારે એ તમને એમ જ લખાવું છું બરાબર લખશો ને કે પછી ચાર લીટી દોરવી પડશે તમે ચાર લીટીમાં જ લખજો નહીતર પાછા આગળ પાછું કરશો તો ચલો આપણે ચાર લીટીમાં દોરીએ ઊંચું પાછું હું અહીંયા સીધું લખીશ તો તમે પાછા સીધું લખશો આગળનો આલ્ફાબેટ એ પણ આપણે એ રીતે લખવો પડશે લાલથી વાદળી અને પાછળ કયો જવાબ આવે છે એનો આલ્ફાબેટ એ પણ આપણે અંગ્રેજીની ચાર લીટીની નોટમાં લખીએ અને તમારી જાતે તમે વાદળથી લાલ ને લાલથી વાદળી એવું જુદું પાડી દો પાછા ચલો હવે હું લખું છું તમે યાદ રાખજો પછી મને કહેજો બરાબર સી આવી જ રીતે તમારે પણ લાલથી વાદળીમાં લખવાનું છે બરાબર ક
આપણે આટલા આલ્ફાબેટ ચાલ્યા છે એમાંથી હવે આની પાછળ આપણે શું આવે એ લખીશું. જેમ ગણિતમાં ગુજરાતીમાં આપણે લખીએ છીએ એવી જ રીતે અહીંયા લખીશું. તો સી એ તમને સડક એબીસીડી બોલતા આવડશે કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. પણ આપણે હજી તો તમને કે સુધી આવડશે તો એ ચાલશે. તો તમે કે સુધીના આલ્ફાબેટ યાદ કરો કે એ બી સી ડી. તો સી આવ્યો ભાઈ વચ્ચે આપણે બોલ્યું એમાં એ બી સી ડી. સી પછી શું બોલ્યા? ડી. શું બોલ્યા? ડી. તો આપણે સી પછી કયો આલ્ફાબેટ લખીશું? ડી. સી પછી શું આવે? ડી. એ પણ તમારે લાલથી વાદળી લીટીમાં જ લખવાનું છે. પછી હવે જે. તો જે પછી કયો આલ્ફાબેટ આવે? તો તમે એબીસીડી બોલો કે એ બી સી ડી. જે આવે એટલે એટેક કરવાનું, એની પાછળ શું બોલાય છે ધ્યાન રાખવાનું છે. ઈ એફ જી એચ આઈ જે કે. જે પછી શું બોલાયું? કે. બરાબર ને? તો જે પછી આપણે આલ્ફાબેટ લખીશું કે. જે ફોર જોકર, કે ફોર કાઇટ. બરાબર. હવે ડી. તો ડી પછી શું આવે બોલો? એબીસીડી એ બી સી ડી ઈ. ડી પછી શું બોલાવ્યું? તમે જે અક્ષર છે ને એ યાદ રાખવાનું કે આપણે ડી છે, ડી પછી કરવાનું છે. તો ડી ઈ. તો ડી પછી શું બોલ્યા? ઈ. કયો ઈ? ઈ ફોર એલિફન્ટ. ઈ ફોર એલિફન્ટ. એટલે ડી પછી ઈ આવે. હવે એ. તો એ પછી બધાને યાદ હશે, એ બી સી ડી બોલતા જાઓ. એ પછી સીધો શું બોલે જાય? બી. તો એ પછી આપણે કયો આલ્ફાબેટ લખીશું? બી. યાદ રાખજો કે બી બોલો અને અહીંયા ડી ના લખાઈ જાય, હે? એટલે એ પછી આપણે લખીશું બી. હવે નીચે કયો આલ્ફાબેટ છે? આ છે એચ. હવે એચ પછી તો એબીસીડી બોલો. એ એચ આવે ધ્યાન રાખવાનું છે. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ. તો એચ પછી શું આવ્યું? આઈ. આઈ ફોર આઈસ્ક્રીમ. તો એચ પછીનો આલ્ફાબેટ કયો આવે? આઈ. હવે બી. તો એબીસીડી બોલો ચલો. એ બી સી. તો બી પછી શું બોલ્યા તરત? સી. શું બોલ્યા? સી. તો આપણે બી પછી અહીંયા લખીશું સી. હવે આ આલ્ફાબેટ કયો છે? ઈ. ભાઈ તમને ઓળખતા આવડતું હોવું જોઈએ કે આને ઈ કહેવાય, આને જી કહેવાય. અહીંયા તમે ઈ કહેવાય એવું કઈ કીધું ને, એવી જ રીતે તમે કહો કે આને ઈ કહેવાય છે, કે આ કે છે, કે આ શું છે. બરાબર. તો તમને ખ્યાલ હોય કે આને જી જ કહેવાય, આને એફ કહેવાય, આને ઈ કહેવાય. જો તમે આલ્ફાબેટ નહીં ઓળખો તો તમને જવાબ ખબર હશે કે ઈ પછી એફ આવે છે, કે એ પછી બી આવે છે. પણ બી કેવી રીતે લખાય એ તો ખબર નથી, હે? તો આપણે આલ્ફાબેટ પણ ઓળખવા જોઈએ.
तो आपणे ई ई पछी शू आवशे तो ए बी सी डी ई ए शू आव्यु ए तो ई पछी लखीशु अहींया ए હવે આ છે જી શું છે જી તો હવે જુઓ જી પછી કયો અલ્ફાબેટ બોલાય છે એ બી સી ડી ઈ એફ જી એ એચ તો જી પછી કયો અલ્ફાબેટ બોલ્યા એચ તો તમને ખબર છે કે એચ આપણે ઉભી લીટી આડી લીટી ને ઉભી લીટી આમ લખાય પણ તમે ગુણમાં પછી આમ લખો તો કારણ કે તમને સાચો ખબર નથી આવું લખો તો શું થાય આઈ થઈ જાય બરાબર ને એટલે આલ્ફાબેટ ઓળખવા પણ જરૂરી છે હવે જી પછી એચ હવે આ શું છે એફ તો એફ પછી શું આવે છે તો એ બી સી ડી ઈ એફ જી તો એફ પછી શું બોલ્યા જી તો જી કેવી રીતે લખાય બરાબર તો અહીંયા લખીશું જી હવે આ છે આ કયો અલ્ફાબેટ છે આઈ તો હવે યાદ કરો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે આઈ પછી શું બોલ્યા જે તો જે ફોર જોકર કેવી રીતે લખવાનું આડી લીટી કરો ઉભી કરી લાડી લીટી સુધી લાવીને અહીંયા દાદાની લાકડી કરો શું થઈ ગયું જે તો આપણે ફક્ત અત્યારે કે સુધી આલ્ફાબેટ શીખ્યા છીએ ત્યાં સુધીના જ આપણે પછીના આલ્ફાબેટ લખ્યા છે હવે લખીશું આપણે જોડકા અહીંયા જોડકા જોડવાના છે બરાબર હવે તમે ધ્યાન રાખજો પછી આપણે જોડીશું જોડવાના છે બરાબર આપણે અડધા અડધા લીધા છે ચાલો હવે તમે બતાવજો મને કે આપણે ક્યાં જોડકા જોડીશું અહીંયા એનો સરખો સામે આલ્ફાબેટ હોય એને આપણે જોડવાના છે હવે આ આલ્ફાબેટ તમે ઓળખો છો આપણે શીખી ગયા છીએ એ જ આલ્ફાબેટ છે તો આ શું છે બી તો આપણે સામેની લાઈનમાં બી શોધવાનો છે
तो अहिया बी छे एवो क्या छे भाई अहीं छे ना आ छे ना आ छे तो हा आ बी बीना जेवो छे तो आपणे एने जोड़ी दईशुं पछी आ शुं छे एच तो अहिया जुओ तमे आ छे ना आ ना आ तो थई गयुं पछी आ तो हा तो अहिया एच जोड़ी दो पछी आ शुं छे जे तो हवे सामेनी लाइन मां जे क्यां छे जुओ पहले थी तो छे तो हा पहेलो छे એટલે આપણે અહીંથી જોડી દઈએ પછી આ શું છે કે તો અહીંયા સામે કે ક્યાં છે હવે આપણે આ ત્રણ તો થઈ ગયા બાકી રહ્યા આ બે અહીંયા બે છે તો એ બે જ જોવાના તો આવો કે ક્યાં છે તો આવી રહ્યો તો અહીંથી અહીંયા લગાવી દો હવે આ છે ઈ તો અહીંયા મે બાકી છે તો હા તો અહીંથી આપણે અહીંયા જોડી દો હવે છે કઈ બે બાજુમાંથી નથી બરાબર એવું થાય આટલું કર્યું તમે આ છેલ્લે રહી ગયું અંદર તો તમારો એક માર્ક્સ જતો રહે ભાઈ જતો રહે ને તો આપણે ધ્યાન રાખવાનું કે આ બાજુ અને આ બાજુ બધા જ આલ્ફાબેટ થઈ ગયા રીતે કરેલા કોઈ બાકી તો નથી ને હે ચલો અહીંયા આપણે આ બાજુ જોઈશું તો શું છે એ તો હવે આપણે અહીંયા સામે એ શોધવાનો છે તો ક્યાં છે ભાઈ છે ના અહીં છે ના આ ના ના તો અહીંયા છે હા તો ભાઈ આપણે અહીંયાથી છે અહીંયા જોડવાનું છે બરાબર ચલો આ શું છે સી તો અહીંયા સામે સી ક્યાં છે છે ના છે ના છે હા આ સી છે પછી આ શું છે ડી તો ક્યાં દેખાય છે તમને સામેની લાઈનમાં ડી તમારે જોવાનું પછી સામે બરાબર તો ડી ક્યાં છે પહેલો જ ક્યાં છે બરાબર તો હવે આ શું રહ્યું એફ શું છે એફ હવે અહીંયા તમને એફ દેખાય છે છે બાકી ક્યાં છે તો ડી ની નીચે આ છે એફ અને આ શું છે જી તો જી છે સામે બાકી છે એટલે કશું કે બધું લીટા થઈ ગયા હે જોડાઈ ગયા બધા ના આ જી અહીંયા બાકી રહી ગયો છે ને તો એ જી ને આપણે જોડી દઈશું બરાબર તો આજે આ નોટમાં જ આ પછીનો આલ્ફાબેટ અને જોડકા જોડો નોટમાં લખવાના છે સારા અક્ષરે અને વ્યવસ્થિત લખવાનું છે બરાબર હવે આપણે એબીસીડી બોલી જઈશું તમને એબીસીડી આવડશે ને તો જ તમે પાછળનો આલ્ફાબેટ અને આપણે આગળનો આલ્ફાબેટ પણ લખીશું કેમ કે જેમ આપણે ગણિતમાં બે તો બે ની આગળ બે ની ઉપર શું આવે એ બરાબર ને દસ તો દસ ની ઉપર શું આવે નવ લખીએ છીએ ને એવી જ રીતે આપણે અહીંયા આલ્ફાબેટમાં પણ લખવાનું કે બી તો બી ની આગળ આપણે શું બોલીએ છીએ સેના પછી બી બોલીએ છીએ તો એ બી તો બી ના પહેલા આપણે શું બોલ્યા એ એવી રીતે આપણે આગળનું આલ્ફાબેટ પણ શીખીશું બરાબર તો અત્યારે આપણે એબીસીડી બોલી દઈશું ચલો એ ફોર એપલ એપલ એટલે સફરજન
फॉर एरोप्लेन, एरोप्लेन एटले विमान। बी फॉर बॉल, बॉल एटले दड़ो। बी फॉर बैट, बैट एटले बैट। बी फॉर बलून, बलून एटले फुगो। सी फॉर कैट, कैट एटले बिलाड़ी। सी फॉर काउ, काउ एटले गाय। डी फॉर डक, डक एटले बतक। डी फॉर डॉल, डॉल एटले डिंगली। ई फॉर एलिफंट, एलिफंट एटले हाथी। ई फॉर एंजिन, एंजिन एटले एंजिन। एफ फॉर फिश, फिश एटले माछली। एफ फॉर फैन, फैन एटले पंखो। जी फॉर ग्रेप्स, ग्रेप्स एटले द्राक्ष। जी फॉर गन, गन एटले बंदूक। एच फॉर हॉर्स, हॉर्स एटले घोड़ो। एच फॉर हाउस, हाउस एटले घर। आई फॉर आइसक्रीम, आइसक्रीम एटले आइसक्रीम। जे फॉर जॉकर, जॉकर एटले जॉकर। जे फॉर जग, जग एटले जग। के फॉर काइट, काइट एटले पतंग। एल फॉर लायन, लायन एटले सिंह। एल फॉर लैम्प, लैम्प एटले लाइट। एम फॉर मैंगो, मैंगो एटले कैरी। एन फॉर नोज, नोज एटले नाक। ओ फॉर ऑरेंज, ऑरेंज एटले नारंगी। पी फॉर पैरट, पैरट एटले पोपट। पी फॉर पीकॉक, पीकॉक एटले मोर। क्यू फॉर क्वीन, क्वीन एटले रानी। क्यू फॉर क्वीक, क्वीक एटले पींचू। आर फॉर रैबिट, रैबिट एटले ससलू। आर फॉर रेड, रेड एटले उंदर। आर फॉर रोज, रोज एटले गुलाब। एस फॉर सन, सन एटले सूर्य। टी फॉर टाइगर, टाइगर एटले वाघ। टी फॉर ट्री, ट्री एटले झाड।
U for umbrella. Umbrella એટલે છત્રી. V for વાન. વાન એટલે વાન. W for watch. Watch એટલે ઘડિયાળ. X for Christmas tree. Christmas tree એટલે નાતાલનું ઝાડ. Y for યાચ. યાચ એટલે વોહાણ. Z for zebra. Zebra એટલે ઝીબ્રા. તો એબીસીડી પણ ભાઈ તમારે મારી સાથે બોલવાની છે. અને નોટમાં આ પછીનો આલ્ફાબેટ અને જોડકા સરસ અક્ષરે લખી દેજો. હરિઓમ.